નમસ્કાર મિત્રો, હું શિલ્પા સાવવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં. મિત્રો, આજે બે પ્રેમી પંખીડાની એક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું, જેમણે પરિવારની પરવા કર્યા વગર ફક્ત 5 દિવસના પ્રેમ ખાતર પોતાના પરિવારને મૂકીને પોતાની અલગ જિંદગી જીવવાનું પસંદ કર્યું. પણ પછી જે ઘટના બને છે તે આજના દરેક નવયુવાન દીકરા દીકરીઓને ઘણું બધું શીખવી જાય છે. એટલે આ સત્ય ઘટનાને ખાસ અંત સુધી સાંભળજો, જેના સન્માન ખાતર નામ બદલેલા છે. તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો. રુચિકાએ 3 વર્ષ પહેલા આલોક સાથે પ્રેમ લગ્ન કર્યા. બંનેના પરિવારજનોને તેમના પ્રેમ લગ્ન સામે વાંધો હતો, તેથી બંને ભાગીને લગ્ન કરી લીધા અને અમદાવાદમાં રહેવા લાગ્યા. શરૂઆતના દિવસોમાં તો બધું ખૂબ જ સરસ ચાલતું હતું, ખૂબ જ સુખી જીવન ચાલતું. બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે ક્યારેય પણ તેમના પરિવારના સભ્યોની યાદ આવે તો તેઓ એકબીજાને સંભાળી લેતા, એકબીજાનો સહારો બનતા. અમદાવાદમાં ઘર વસાવ્યું અને આલોકને પણ અહીં નોકરી મળી ગઈ. અને આમ પણ પ્રેમની શરૂઆત હોય ત્યારે ક્યાં કોઈ તકલીફ હોય છે? એ સમયે તો બધા જ આકાશમાં ઉડતા હોય છે. બધું જ શરૂઆતમાં જે વિચાર્યું હતું તે મુજબ જ થયું. તેના પરિવારના સભ્યોને પણ તેમના વિશે કંઈ જ જાણતા નહોતા કે તે ક્યાં રહે છે, શું કરે છે અને કેમ છે. આલોકના એક મિત્રએ તેને આ સમયે ખૂબ મદદ કરેલ, પણ ધીમે ધીમે બધું જ નાશ પામતું ગયું. તેમનો પ્રેમ નબળો પડતો ગયો. જ્યારે આલોક અને રુચિકાને ખબર પડે છે કે રુચિકા ક્યારે માતા નહીં બની શકે, ત્યારે પ્રેમ વધારે ઓછો થવા લાગે છે. શરૂઆતમાં આલોક તેને ઘણો સપોર્ટ કર્યો, તેનું ધ્યાન રાખ્યું, તેને હિંમત આપી કે તું માં ન બની શકે તો કાંઈ વાંધો નહીં, આપણે બંને એકબીજાની સાથે જ છીએ ને. રુચિકાને મનમાં લાગતું હતું કે તેણે તેના માતા પિતા સાથે દગો કર્યો છે, એટલે જ તેની સાથે આવું થઈ રહ્યું છે. એટલા માટે જ માતા બનવાને લાયક નથી. તેણે તેના માતા પિતાના પ્રેમને ઠેસ પહોંચાડી છે, એટલે તેની પાસેથી ભગવાને માતૃત્વ છીનવી લીધું. ક્યારેય પથ્થરમાં પણ વિશ્વાસ ન કરનાર રુચિકાએ તંત્ર મંત્ર હવન પૂજાપાઠ અનેકો માનતા રાખી ઉપવાસ કરવા લાગી. અરે, આવા તો ઘણા ઉપવાસો કર્યા જેથી કોઈ પણ રીતે તે એકવાર માતા બની શકે. ડોક્ટર, વૈદ, સાધુ, બાવા, મુનિ બધાને પગે પડી, પરંતુ દરેક જગ્યાએથી એક જ જવાબ આવ્યો અને તેના લીધે જ હવે રુચિકા વાત વાત પર ચીડાવવા લાગી હતી. એક બાજુ તેને કોઈ સહારો આપવા વાળું નહોતું. મમ્મી, ભાભી, નણંદ, સાસુ, બહેન કે કોઈ જ તેની સાથે નહોતા અને તેના લીધે જ તે ખૂબ જ ગુસ્સેલી બની ગઈ હતી. નાની નાની વાતમાં પણ ગુસ્સો કરવો, આલોક સાથે ઝઘડો કરવો. રુચિકાના આવા વર્તનથી આલોકનો સ્વભાવ પણ હવે બદલાવા લાગ્યો. ઘરમાં અને બહાર પણ તેને એકલું એકલું જ લાગતું હતું. બીજાના બાળકોથી ભરેલો આખો પરિવાર જોઈને તેના મનમાં એક દુઃખ થવા લાગ્યું કે મારી સાથે જ કેમ આવું થયું. આ સમય તે પોતાના પર જ બધો ગુસ્સો કાઢતો અને પછી ભગવાનને ગાળો આપવા લાગતો. સમયની સાથે સાથે જે પ્રેમ હતો તે હવે નફરતમાં બદલાઈ ગયો હતો. આલોક ઘરમાં આવતાની સાથે જ રુચિકાની રોજ ટોક શરૂ થઈ જતી. રુચિકા આખા દિવસનો ગુસ્સો અને માં ન બનવાનો બોજ આલોક પર કાઢતી. આલોક પણ હવે રુચિકાથી કંટાળી ગયો હતો. તે બંને ભેગા થતાની સાથે ઝઘડો કરવા લાગ્યા. હવે બંને વચ્ચેનું અંતર વધવા લાગ્યું હતું. સમયની સાથે સાથે ખૂબ જ વધી ગયું. બંને હવે ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બની ગયા હતા. તેઓ તેમના જીવનની મુશ્કેલીઓ માટે એકબીજાને દોષ આપવા લાગ્યા. આલોક હવે કામ પરથી મોડો ઘરે પાછો આવતો હતો. ક્યારેક તો 2-3 દિવસ સુધી ઘરે પાછો ન પણ આવે. તેને ઘરે આવવાનું મન જ નહોતું થતું. તો બીજી બાજુ આલોકે તેની સાથે કામ કરતી એક પરણિત સ્ત્રી સાથે પોતાનું દુઃખ વહેંચવાનું શરૂ કર્યું, કારણ કે તેનું દુઃખ સંભાળવા માટે અહીં કોઈ નહોતું. તે સ્ત્રીએ તેનો ફાયદો ઉઠાવીને તેને સાંત્વના આપવાને બદલે તેની સાથે શારીરિક સંબંધો બાંધી લીધા. આલોક ઘણા દિવસો સુધી તે સ્ત્રીના ઘરે રહેતો, કારણ કે તેનો પતિ બહાર કામ કરતો અને ક્યારેક જ ઘરે આવતો. એક દિવસ તે સ્ત્રીએ આલોકને કહ્યું કે તે તેના બાળકની માતા બનવા જઈ રહી છે, એટલે તેનો ગર્ભપાત કરાવવો પડશે, માટે તેને પૈસાની જરૂર છે. આ સાંભળીને આલોકને ખુશીનો પાર ન રહ્યો, કારણ કે તેની મર્દાનગી જાગી ગઈ હતી. તેણે તે સ્ત્રીને કહ્યું કે મારે આ બાળક જોઈએ છે, તું આ બાળકનો ગર્ભપાત ના કરાવ. ત્યારે સામે વાળી કહે છે કે તું ગાંડો થઈ ગયો છે કે શું? હું પરણિત છું અને 2 બાળકોની માતા છું. તું ચૂપચાપ પૈસા આપી દે, નહીતર હું તારા પર બળાત્કારનો કેસ કરીશ. આલોક ખૂબ રડ્યો, વિનંતી કરી, બાળક મેળવવા ખાતર તેના પગે પડ્યો. તેનું બધું જ ધ્યાન માત્ર એક બાળકની ઈચ્છા પર લાગેલું હતું. તે બાળક માટે કાંઈ પણ કરવા તૈયાર હતો, પરંતુ પેલી સ્ત્રીએ તેનું કાંઈ જ સાંભળ્યું નહીં અને બદલામાં તેણે આલોક પાસેથી ઘણા બધા પૈસા લઈ લીધા. આલોક મર્દાનગીમાં બધું જ ભૂલી ગયો હતો.
ઘરે આવી તેણે રૂચિકાને ઘણું બધું કહ્યું. તેણે રૂચિકાને ખૂબ જ અયોગ્ય અને ખૂબ જ દુઃખ થાય તેવી વાતો કહી ખૂબ મેણા માર્યા. તેણે કહ્યું કે તું માતા નથી બની શકતી, પણ હું તો પિતા બની શકું છું. તારા કારણે જ મારું જીવન પણ નર્ક બની ગયું છે. આલોકની આ વાત રૂચિકાના હૃદય પર ભાલાની જેમ વાગી ગઈ. હવે તેની પાસે કોઈ એવો સહારો નહોતો જેના પર માથું રાખીને તે રડી શકે. તે અંદરથી ખૂબ જ ભાંગી પડી, પથ્થરની મૂર્તિ બની ગઈ હતી. તેનો એકમાત્ર સહારો આલોક હતો, જેના માટે તે આખી દુનિયા છોડીને તેની સાથે આવી હતી. હવે તે પણ છીનવાઈ ગયો. આલોક બોલતા થાક્યો એટલે ગુસ્સાથી બહાર આવ્યો અને થોડે દૂર ચાલીને રસ્તાની બાજુના એક પુલ પર ઊભો રહીને પોતાના જૂના દિવસોને યાદ કરવા લાગ્યો. તે તેના ઘરે પાછો પણ જઈ શકતો નહોતો, કેમ કે તે તેના ઘરે પાછો જાય તો રૂચિકાનો પરિવાર અને તેનો પરિવાર એટલો કડક હતો કે એકવાર હાથમાં આવી જાય તો તેની જિંદગી સાથે શું થાય એ પણ એ જાણતો નહોતો. હવે તેને તેના જીવનનો કોઈ રસ્તો દેખાતો નહોતો. તે રાતના અંધારામાં અંધકારમય અવસ્થામાં ઊભો હતો. તેણે તેના મિત્રને છેલ્લી વાર ફોન કર્યો અને પુલ પરથી કૂદીને પોતાનું જીવન પૂરું કર્યું, આત્મહત્યા કરી. તો બીજી બાજુ આલોકના સમાચાર અને તેના તીક્ષ્ણ અને કઠોર શબ્દોથી રૂચિકાને ખૂબ આઘાત લાગે છે. હવે તેની પાસે આ દુનિયામાં કોઈ નહોતું જેની સામે તે રડી શકે કે દુઃખ કહી શકે. હવે તો આંખોએ પણ સાથ છોડી દીધો હતો, આંખમાંથી પણ એક આંસુ ટીપું આવતું નહોતું. આવી રીતે માણસ કેટલો સમય જીવી શકે? બસ રૂચિકા પણ અંતે એ જ પગલું ભરે છે જે આલોકે ભર્યું હતું. એક દિવસ થકી હારીને રૂચિકા પણ આત્મહત્યા કરે છે. બે પ્રેમી પંખીડાનો પ્રેમ આજે ભસ્મીભૂત થઈ ગયો હતો, પરંતુ તેમણે સાથે જ મરવાનું વચન ચોક્કસપણે પૂરું કર્યું હતું. મિત્રો, શું પ્રેમ આવો હોય? ના, ક્યારેય પ્રેમ આવો ના હોય. જો તમે સાચા દિલથી કોઈને પ્રેમ કરો છો તો તેમાં પછી બીજી કોઈ જ વાતની ઉણપ ના આવે. જો તમે પ્રેમ ખાતર તમારા મા બાપને ત્વજી શકતા હોય તો પછી તમારા માટે તમારા બાળકનું કંઈ જ મહત્વ ના હોઈ શકે. કારણ કે જે મા બાપે તમને 20-20 વર્ષ સુધી પેટે પાટા બાંધીને મોટા કર્યા, તમારી દરેક વાત પૂરી કરી, પોતે ભૂખ્યા રહ્યા પણ તમને ભૂખ્યા ના રહેવા દીધા, તેની જો તમને કદર ના હોય તો પછી તમે દુનિયામાં કોઈની કદર ના કરી શકો. અને આવનાર બાળકનું તો હજુ બીજ પણ રોપાયું નથી, તો તમે કેવી રીતે તમારા પ્રેમને નફરતમાં પહેરવી શકો? મિત્રો, વિચારવા જેવી વાત છે, એટલે ખાસ એકવાર વિચાર કરજો. મારા મતે તો અત્યારે લગભગ 1-2% જ પ્રેમ રહ્યો છે. અત્યારે તો માત્ર સ્વાર્થ જોવા મળે છે, પછી તે કોઈ પણ સંબંધ કેમ ના હોય. મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની કે કોઈ પણ સંબંધમાં હવે પહેલા જેવી લાગણી જોવા નથી મળતી. આ મારો પોતાનો મત છે, તેમાં ખોટું પણ ન હોઈ શકે, પણ અત્યારે સ્વાર્થથી વધારે કાંઈ જ નથી, તે તો સાચું જ છે. એટલે મિત્રો, એવી રીતે રહો જેથી મા બાપની વધેલી આબરૂ પણ ના જાય અને સમાજમાં ખોટો દાખલો પણ ના બેસે. જો તમે પણ કોઈના પ્રેમમાં પાગલ છો તો ખાસ એકવાર વિચાર કરજો અને પછી જ કોઈ પગલું ભરજો. તો મિત્રો, આ વિશે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જણાવજો. અને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે. આભાર.